નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ધોરણ દસ કાવ્ય નંબર એક વૈષ્ણવજન પદ ને જેના રચયતા છે નરસિંહ મહેતા ગુજરાતીની અંદર આદિ કવિ તરીકે ઓળખાતા અને આપણા ભાવનગર જિલ્લાના તળાજા માં એમનો જન્મ થયો હતો નરસિંહ મહેતાનો પરિચય આપણે વિડીયો લેક્ચર એનો પણ મૂકેલો છે તો આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો લેક્ચર તે પણ અવેલેબલ છે તો નરસિંહ મહેતાના પરિચયનો વિડીયો તેમાં જોઈ લેવો છતાં હું નીચે લિંક આપી દઈશ આજે આપણે વૈષ્ણવજન પદનો પરિચય મેળવશું તો મા સરસ્વતીનું નામ લઈને આપણે વૈષ્ણવજન કાવ્યની સમજૂતી મેળવીએ ભક્તકવિ નરસિંહ મહેતાના અનેક પદોસદીઓથી ગુજરાતની પ્રજાના હૈ અને હોઠે વસેલા છે વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહી શકાય એના લક્ષણો બતાવવામાં આવ્યા છે ચાર માર્કનો પ્રશ્ન પણ બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે કે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના સાચા લક્ષણો તો જો આપણને કાવ્ય આખું યાદ હોય તો એ ચાર માર્કનો પ્રશ્ન આપણે આરામથી લખી શકીએ તો જોઈ કૃતિ છે વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર છે પદ અને કર્તા એટલે કે રચયિતા છે નરસિંહ મહેતા તો પદ એટલે શું પેલા તો આપ નહીં સમજ હોય છે તો પદ એટલે કાવ્ય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે પકાર કરે તોય મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન કોને કહીએ આપણે તો કે ભાઈ વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાય એટલે કે બીજાની પીડા છે એ જાણે પર દુઃખે એટલે કે બીજાના દુઃખ દૂર કરે તો પણ ઉપકારની ભાવના નથી રાખતા અને એના મનમાં તેનું જરા પણ અભિમાન નથી હોતો કે ભાઈ મેં આની દુઃખ તો દૂર કરી રાખે પીડા દૂર કરી કે મેં આને મદદ કરી નરસિંહ મહેતા એને સાચા વૈષ્ણવજન કહે છે તેની રે સકળ લોક સકળ એટલે બધું કે બધા જ લોકોને ઈ વંદન કરે છે વંદન કરવા એટલે નમવું નમતા કો સૌરી જે નમતા ને બહુ માન સાગરની નદીઓ વજે છોડી ઊંચા સ્થાન એ જ સજ્જન પુરુષોના લક્ષણ છે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે ની રે કોઈની નિંદા કૂથલી કરતા નથી વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની વાચ એટલે વાણી કાચ એટલે અહીંયા એનો મતલબ લેલો છે ચારિત્ર મન એકદમ નિશ્ચલ હોય અને આવા જે વૈષ્ણવજન છે ખરેખર એની માતા છે એ જ ધન્યતાને પાત્ર છે સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પર જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથરે સાચા વૈષ્ણવજન છે એની દૃષ્ટિ છે એ જ સમ એટલે કે બધા પ્રત્યેક સમાન દૃષ્ટિ હોય એની તૃષ્ણાનો એને ત્યાગ કરેલો છે તૃષ્ણા એટલે લાલસા ઈચ્છા પરસ્ત્રી છે એને એ માતા સમાન ગણે છે જીહવા થકે એટલે જીભ દ્વારા કોઈ દિવસ અસત્ય છે એ ભૂલતા નથી અને પરધન છે એને હાથ પણ અડાડતા નથી કે ભાઈ આપણું નથી બીજાનું એ બીજાનું પારખું પારખું એટલે કે છે કે આપણું ધન નથી એટલે પરધનની હાથ પણ અડાડતા નથી મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગી જેના મન મારે રામ નામ શું તાળી રે લાગી તીર્થ તેના ધન મારે મોહની માયા છે એ આ સાચા વૈષ્ણવજનને વ્યાપતી નથી કારણ કે એનું વૈરાગ્ય છે એ દ્રઢ હોય છે દ્રઢ વૈરાગ્ય ઋષિ મુનિઓ જો જંગલની અંદર રહીને જીવતા હોય એવું એનું મન છે એ દ્રઢ થઈ ગયેલું હોય રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના ધન મારે આવા જે વૈષ્ણવજન છે એને રામ નામની તાળી એટલે કે ભગવાનના નામમાં એકતા થો આવા જે વૈષ્ણવજન છે એ તીર્થ સમાન છે એટલે કે છે કે સકળ તીર્થ તેના તન એટલે શરીર શરીરની અંદર બધે બધા તીર્થ સમાયેલા હોય છે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્ય રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર ધાર્યા રે કે આવા વનલોભી એને કપટ રહિત જે વૈષ્ણવજન છે એને કામ અને ક્રોધ છે એનું પણ નિવાર્યા છે એના ઉપર પણ એને વિજય પ્રાપ્ત કરેલો હોય છે ભણે નરસૈ તેનું દર્શન કરતા કુળ એકતેર તાર્યા આવા વૈષ્ણવજન છે એ પોતાના કુળને તો તારે જ છે પણ એના દર્શન માત્રથી બીજાના કુળ પણ છે એ ધરી જાય છે અહીં આપણે કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરી પ્રથમ પંક્તિની અંદર મનમાં અભિમાન નથી કરતા બીજાને મદદરૂપ થાય છે છતાં ત્યાર પછીના પદમાં આપણે જોયું કે વાચ કાચ મન નિશ્ચલ રાખે છે બધાને વંદન કરે છે આવા વૈષ્ણવજન છે એની જનની છે એ ધન્યતાને પાત્ર છે ત્યાર પછી જોયું કે એની દૃષ્ટિ છે એક સમાન હોય છે અસત્ય બોલતા નથી પરસ્ત્રીને માતા સમાન ગણે અને પરધનને હાથ પણ અડાડતા નથી ત્યાર પછી જોયું કે આવા જે વૈષ્ણવજન છે એને મોહમાયા લાગતી નથી બસ રામના નામનું જ એને કામ હોય છે ભગવાનના ભજનમાં લીન હોય છે આવા વૈષ્ણવ ભજનના શરીરની અંદર સકળ તીર્થ સમાયેલા હોય છે વણલોભીને કપટ રહે છે કામ ક્રોધ નિવાર્યા અને નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજન છે એના દર્શન કરવાથી આપણે પણ તરી જાય છે એટલે કે મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ કાવ્યની સમજૂતી બાદ આપણે શબ્દ સમજૂતી જોઈએ તો જન એટલે માણસ વ્યક્તિ સકળ એટલે બધું સઘળું પીડ એટલે પીડા દુઃખ પરાયું એટલે બીજાનું અથવા પારકું તૃષ્ણા એટલે લાલસા ઈચ્છા જનની એટલે જન્મ આપનારી માતા જનિતા જીહવા એટલે જીભ અહીંયા વાણી પણ અર્થ છે એનો તન એટલે શરીર દેહ વણ લોભી એટલે લોભ વિનાનું તો આ એના સમાનાર્થી શબ્દો હતા કાવ્યમાં ઉપયોગમાં લેવાયેલા પાછે શબ્દ સમજૂતી તળપદા શબ્દ શબ્દ સૌ માટે એક શબ્દ વિરુદ્ધાર્થ શબ્દ અને રૂઢિપ્રયોગ તળપદા શબ્દ ખાસ ધ્યાન રાખવા જે વારે વારે ભૂલાઈ જતા હોય છે આણે એટલે લાવે વચ એટલે વાણી કાજ એટલે કાછડી ચારિત્ર્ય ધન એટલે ધન્ય ભાગ્યશાળી ન એટલે ના નહીં ભણે એટલે કહે બોલે ચાલે એટલે પકડે અથવા તો લે કે નહીં એટલે કોઈ નહીં શબ્દો માટે એક શબ્દ છે લોભ વગરનું એટલે કે વણલોભી સમાન દૃષ્ટિ રાખનાર તો સમદૃષ્ટિ વિરુદ્ધાર્થી શબ્દ ઉપકાર તો અપકાર સત્ય તો અસત્ય વણલોભી તો લોભી અભિમાન તો નિરભિમાન રૂઢિપ્રયોગ છે તાળી લાગવી એટલે કે એક તાન થવું તો વિદ્યાર્થી મિત્રો તમને કાવ્યની સમજૂતી પ્રાપ્ત થઈ છે શબ્દાર્થ સમજાઈ ગયા છે અને આને આધારે તમે છે એ પ્રશ્નના ઉત્તર આરામથી લખી શકશો ગુજરાતી સાહિત્યના જુદા જુદા સાહિત્યકારોના વિડીયો પણ આપણે અપલોડ કરેલા છે એકથી પાંચ એકમ સુધી કા કાવ્ય નંબર એક બે ત્રણ ચાર ને પાંચ એમ પાંચ સુધીના આપણે લેખકોનો પરિચય આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે તે સિવાય વ્યાકરણના લેક્ચર પણ યુટ્યુબની અંદર મૂકેલા છે જે તમને મદદરૂપ થશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર